यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञान घन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यम् तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बत्वा मनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदक्रमोपनिषदैः सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पहला त्रण श्लोक। श्री भगवानुवाच अभयं सत्व संशुद्धिः। ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक
क्रोधः त्यागशान्तिरपैशुनम् दयाभूतेष्वलोलुप्त्वम् मार्दवं ह्रीरचापलम् तेजः क्षमादृतिशौचम् अद्रोहो नातिमानिता सम्पदं दैवी अभिजातस्य भारत अभयम् लिखे भयनो अभाव निर्भयता इकेले चर्चा करी के पहलू पगथियु छे भय जन्मे छे आसक्ति माथी विषयो प्रत्यय व्यक्तियो प्रत्यय वस्तुओ प्रत्यय आसक्ति एमांथी जन्मे छे कारण के आसक्ति जारे होय त्यारे આપણા સુખ અને સલામતીનો આધાર એના પર હોય તેથી એની સાથેના વિયોગની સંભાવનાથી ભય જન્મે સત્વ સંશુદ્ધિ અંતઃકરણની શુદ્ધિ એમ કહી શકાય કે આપણી ભાવનાઓની શુદ્ધિ આપણા ઈરાદાઓની શુદ્ધિ કયા પ્રકારની ના ઈરાદાઓ છે એની શુદ્ધિ અંદર કંઈક હોય બહાર કંઈક હોય એવું કપટ હોય કોઈને છેતરપિંડી કરવાની વૃત્તિ હોય આવી વૃત્તિઓ જે છે અંતઃકરણની અશુદ્ધિ બતાવે છે અને માટે અંતઃકરણની શુદ્ધિ આપણી આમ તો દરેક મૂલ્ય અંતઃકરણની શુદ્ધિ માટે છે એટલે કે જુદું મૂલ્ય હોવાની જરૂર નથી પણ અહીં કહે સત્વ સંશુદ્ધિ કારણ કે અંતઃકરણની શુદ્ધિ જ્યારે હોય ત્યારે એમાં જિજ્ઞાસા જન્મે જ્ઞાન જન્મે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ જ્ઞાનમાં નિષ્ઠા યોગમાં નિષ્ઠા ચિત્તની એકાગ્રતા પછી દાનમ ગઈકાલે દાનની ચર્ચા કરી તો આપણી સંસ્કૃતિમાં અને બધી સંસ્કૃતિમાં દાનનો તો બહુ જ મહત્વ કહેવામાં આવ્યું છે જેની આપણે ગઈકાલે સંક્ષેપમાં ચર્ચા કરી આજે એક શ્લોક વાંચતો હતો કે મહાપુરુષો કેવું કેવું દાન કરતા હોય છે નાસ્તિ દેયમ મહાત્મના મહાત્મા મહાપુરુષો માટે એવું કશું જ નથી જે એ લોકો દાનમાં ના આપી શકે કર્ણસ્ત્વચમ આ કર્ણે પોતાની ત્વચા પોતાના કિરીટ અને કુંડળ જે લઈને આવેલો એ દાનમાં આપી દીધા ઇન્દ્રે માગી લીધા આપી દીધા શિબિર માંસમ શિબિર રાજાએ પોતાનું માંસ આપી દીધું દેવતાઓ અગ્નિ અને ઇન્દ્ર એની પરીક્ષા કરવા માટે આવ્યા ઇન્દ્ર કબૂતર બની ગયો અને અરે એના અગ્નિ બાજ પક્ષી બની ગયા અને આવ્યો કબૂતર દોડતું દોડતું આવ્યું અને રાજાના ખોળામાં પટકાવી પડ્યું કે રાજા હું આપને આશ્રિત છું મારું રક્ષણ કરો તરત બાજ પક્ષી આવ્યું કે મારો શિકાર છે રાજા મને આપી દે રાજા કે નહીં મારા મારી શરણાગતિમાં આવ્યો માટે હું કોઈ હિસાબે ના આપું એને બોલ હું તને બીજું શું આપું તો કે એના એના બદલામાં એના વજન જેટલું માંસ ના આપો મને તમારા શરીરમાંથી
પછી તોડવા તોડવાનું નક્કી તો કર્યું. એક પલ્લામાં પેલા કબૂતરને બેસાડ્યું, બીજા પલ્લામાં શિબિરાજે પોતાના સાફામાંથી માંસ કાપીને મૂક્યું. તો એ કબૂતરનું પેલું નીચું માંસ મૂકતો જ ગયો, પેલું પલ્લું નીચું નીચું જ રહ્યું. લાવ્યું શિબિરાજે બધું જ મૂકી દેશે. પછી દેવતાઓ પ્રગટ થયા પ્રસન્ન થઈને. શિબિર માંસમ જીવમ જીમૂત વાહન, બે અર્થ કર્યા. આ વાદળ જળ આપી દે છે કે જીમૂત વાહને પોતાનો જીવ આપી દીધો. દદો દધીચી રસ્થિની, દધીચી ઋષિ પોતાના અસ્થિ આપી દીધા. નાસ્તે દેયમ મહાત્મના, આ મહાત્મા અમારે મહાપુરુષ મળે એવું કશું જ નથી. જે અદે જે દાન ના આપી શકાય, જેનું દાન ન કરી શકાય એવું કશું છે જ નહીં. ચલા તો બહુ મોટી વાત હોય છે, પણ કહેવાનો ભાવ કે દાનનું કેટલું બધું મહત્વ છે. તો હવે આપણે આગળ વધીશું. દાનમ દમહ, દમહ એટલે ઇન્દ્રિય નિગ્રહ. વેદાંત અમે શીખીએ છીએ સમાધિ ષટક સંપત્તિ, શમ દમ ઉપરમ. દમ એટલે દમન કરવું, પોતાની જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પાંચ અને પાંચ દસ ઇન્દ્રિયો આપણે ભગવાન આપી છે, એમને નિયંત્રણમાં રાખવી. આમ આપણામાં જગતના વિષયો માટે આપણી ઇન્દ્રિયોને એક સ્વાભાવિક આકર્ષણ હોય છે. પરાંચ ખાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતી. કઠોપનિષદ કે ભગવાને ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, અને તેથી આ ઇન્દ્રિયો છે ને એ પંચમહાભૂતના રજોગુણ સત્વગુણમાંથી બનેલી છે. જ્ઞાનેન્દ્રિયો આ વિષયો એ જ પંચમહાભૂતના તમો ગુણમાંથી બનેલા છે, માટે એક સ્વાભાવિક આકર્ષણ છે. ને જ્ઞાનેન્દ્રિયો વિષયો પ્રત્યે આકર્ષાય. દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ, કે નહીં ભાઈ હું આ વિષયો પ્રત્યેના આકર્ષણ વશ નહીં થઉં. આમ જગતના વિષયો મારામાં ભોગ બુદ્ધિ જન્માવે, એને પ્રાપ્ત કરવા ભોગવવા માટે મને બળજબરી કરે. એટલો બધો આ બધા વિષયોનો આપણો પ્રભાવ હોય છે. શંકરાચાર્ય મહારાજ કે પ્રૌઢોહમ યૌવનસ્થો વિષય વિષજન પંચવીર મનમસંધો દષ્ટો નષ્ટો વિવેક. શંકરાચાર્ય મહારાજ ભગવાન શિવજીની ક્ષમા પ્રાર્થના કરે કે હું યુવાન જયારે થયો ત્યારે મારી શરીરમાં શક્તિ આવી, મારી ઇન્દ્રિયો શક્તિશાળી બની, વિષય વિષય ધરાઈ પંચભી મર્મસંધો દષ્ટ. આ વિષયરૂપે વિષ ધરાવનારા પંચ જગતના વિષયો જે છે એ જણા આવીને મારા મર્મ સ્થાન પર સતત મને આઘાત કરતા હતા, કરડતા હતા, ડંખતા હતા. આમ જગતના વિષયો ઇન્દ્રિયો દ્વારા પ્રવેશ કરીને મન પર જાણે કે ડંખના મારતા હોય. બિચારો સામાન્ય માનવી તેથી આ વિષયોના પ્રભાવમાં આવી જાય. ધમા તો આપણે એક મૂલ્ય હોવું જોઈએ, આપણે એક સ્વતંત્રતાનું મૂલ્ય હોવું જોઈએ કે હું જે કરવા ઈચ્છું એ કરું, કશીક વસ્તુના બળજબરીથી કંઈ ના કરું. આમ વિષયો મને બળજબરી કરતા હોય, ઇન્દ્રિયોના આવેગો બળજબરી કરતા હોય, સરસ ભોજન હોય આવેગ આવે મોં મૂકી દઉં, કશાકને અડકી લઉં, કશુંક સૂંઘી લઉં, આવેગ અંદરથી જન્મે તો આવેગોનો વશ ના થવું, એમને કાબુમાં રાખવા દમન કરવું. ઘણી વાર શું છે કે આપણું મન છે ને સમજાવવાથી સમજતું નથી આવતું. આમ તો મનને સમજાવીએ આપણે કે મન આ વિષયો પ્રત્યેનું આકર્ષણ ખોટું છે, બંધન કરનારું છે, જો વિષયમાં આવા દોષ રહેલા છે અને તેથી તેના નુકસાન કરનારા છે,
ये संस्पर्श जाप होगा दुख यो ने एवते भगवान कह के गए आ विषय ने इंद्रियों ने संपर्क था इन्हें जो भोग जन्मे ये तो बड़ा दुख नो मूल छे विषय इंद्रिय संयोगात यत्तदग्रे अमृतोपमं परिणामे विषमिव विषय ने इंद्रियों ने संयोग माथी जिस सुख जन्मे छे ये प्रारंभ मा वो मिठू लागे परिणाम मा कड़ू निवर्त हो जाए आ बधु मन ने समझाओ घणी बार समझावा छता है आ मन मारू कयू नहीं करतु तो शू करी मन ने रोकिए मन ने इंद्रियों द्वारा बाहर व्यक्त ना थवा दी मन क्यारे कहीं पण तरखाट मचावी सके इंद्रियों द्वारा कर्म मां अभिव्यक्त थाय तो नहीं तर नहीं अतेथी आ रीते मन ना आवेग ने रोकवा विषय भोग नो आवेग छे ने रोकवो दमा भगवान के छठा अध्याय में युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्तस्तत्नावबोधस्य योगो भवति दुःखः युक्त आहार विहारस्य जे आहार अने विहार में प्रमाण जावे छे आहार न करो एम नहीं कहता पण एमां प्रमाण जाळवो विहार न करो एम नहीं एमां पण प्रमाण जाळवो युक्त आहार युक्त कर्मस युक्त कर्मसु कर्मनी बड़ी चेष्टाओं अंदर पर सावधानी युक्त स्वप्न अवोदस्य उगवामा जागवा बद्धा अंदर प्रमाण आम दरेक में प्रमाण जाणवो दरेक चेष्टा में सावधान रहो अने कहवाय दम दम एटले इंद्रिय निग्रह ए सावधानी अपेक्षा रखे छे आत्म संयम ने अपेक्षा रखे छे हम भले ने दम कहवामां आवे एटले दमन पर खरेखर तो वृत्तियों दमन ना थवुं जोईए वृत्तियों नियंत्रण थवुं जोईए आपणे जे लाचारीथी कशुं ना करीए त्यारे दमन थतो होय मारे करवुं छे ने थाव कोई करवा देतुं नथी एवुं थाय ઘણી વાર અનુભવ થાય કે સ્વામીને ભિક્ષા માટે બોલાવ્યા છે ડાઇનિંગ ટેબલ પર બેઠેલા છે અને જે ગૃહિણી હોય સ્વામીને પીરસતી હોય બધા બાકી બીજા પોતે લઈ લેવા પેલો પતિ જે છે બિચારો ત્યાં રસગુલ્લા મૂકેલા છે લેવાય તરત કે નહીં લેવાનો તો ડાયાબિટીસ નહીં લેવાનો નહીં ખાવાનો આમ પેલો ના ખાય પરંતુ એ બળજબરીને કારણે ના ખાય પોતાની ઈચ્છા થી નથી ખાતે એવું નથી દ્રષ્ટાંત આપ્યું તો ઘણી વાર અસહાયતાને કારણે આપણે આપણી ઈચ્છાઓ પૂરી ન કરી શકતા હોઈએ એવી અસહાયતાની વાત નથી તો પછી અંદર આપણા મનની અંદર બહુ જ દુઃખ જન્મે અને એ બહુ સ્વસ્થ હેલ્ધી તંદુરસ્ત વસ્તુ નથી મારી પોતાની ઈચ્છા થી મને મૂલ્ય છે ઇન્દ્રિય નિગ્રહનું શિસ્તનું મૂલ્ય છે મારા સ્વામીજી કે ઇઝ ટુગેધર એઝ અ પર્સન ટૂંકમાં જે વ્યક્તિ શિસ્તબદ્ધ છે દમહ એવું મનમાં મૂલ્ય હોય અને પછી આપણે ઇન્દ્રિયો નિગ્રહ કરીએ તો એને દમન ના કહેવાય એને કહેવાય નિગ્રહ કહેવાય શિસ્ત કહેવાય તો આપણી સંકલ્પ શક્તિ વધારે બળવાન બને આમ દમન આત્મસંયમનું બહુ જ મહત્વ છે અમે દ્રષ્ટાંત આપતા હોઈએ છીએ કે આત્મસંયમ કહો ઇન્દ્રિય નિગ્રહ કહો એનો પ્રારંભ એક ઇન્દ્રિયથી થઈ શકે અને છે આપણી રસને ઇન્દ્રિય જીખવાથી થઈ શકે આ જીભ છે એ બે કામ કરતી હોય છે એક તો બોલવાનું અને બીજું ચાખવાનું ખાવાનું જીભ લડી તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે લવરી કરતા ના થાય નવરી વહેલી ઉઠે સો પહેલી રે સુધી પહેલી ઉઠે જીભ લડી લવરી કરતા ના થાય નવરી આમ
આપણે ઇન્દ્રિય નિગ્રહનો પ્રારંભ જીભથી બોલવાથી કરી શકીએ. અનુદ્વેગ કર્મ વાક્યમ 17મા અધ્યાય ભગવાન કહેશે કે આપણું વાક્ય એવું હોવું જોઈએ કે બીજામાં ઉદ્વેગ ન જન્માવે. સત્યમ પ્રિહિતમ ચેત, સત્ય હોય, પ્રિય હોય, હિત કરનારું હોય, આવી જાતનું વાક્ય બોલવું, એવું એક મારા મૂલ્ય હોય તો એ સિવાયનું વાક્ય બોલવાની ચેષ્ટા થાય ત્યારે એને રોકી દઉં. અને બીજું આ જીભનું બીજું કામ છે ભોજન ને ચાખવું પણ આરોગવું. ઘણી વાર આપણે આ જીભના સ્વાદને પરતંત્ર થઈને ભોજન કરતા હોઈએ છીએ, પછી પેટનું જે થાય તે ખરું. તો ભલે જીભનો તમે ભોજનનો આનંદ માણો, પણ કેટલું ભોજન, જે મેં મર્યાદા નક્કી કર્યું એટલું જ ભોજન કરવાનું, વધારે નહીં. ઓછું કરો તો વાંધો નહીં, વધારે નહીં. આ મર્યાદાઓ, દમન એટલે મર્યાદા, દરેક વર્તનમાં મર્યાદા. દમન ભગવાન આને એક અગત્યનું મૂલ્ય કહે છે. દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ, પછી ભગવાન કહે છે યજ્ઞ એ પણ એક દૈવી સંપત્તિ છે. આ યજ્ઞ શબ્દ છે એ યજ ધાતુમાંથી બનેલો છે. દેવ પૂજનમ સંગતિકરણમ દાનમ, આપણે બધા યજ્ઞથી પરિચિત છીએ. તો યજ્ઞમાં મુખ્યત્વે ત્રણ વસ્તુ થતી હોય છે. દેવ પૂજનમ, દેવતાઓની પૂજા એ યજ્ઞનું મુખ્ય અંગ છે. દેવતા ઉદ્દેશ્ય દ્રવ્ય ત્યાગ, મુખ્યત્વે યજ્ઞમાં શું કરવામાં આવે, આહુતિ આપવામાં આવે. શેમાં? અગ્નિમાં. અગ્નિને ભગવાનનું મુખ કહેવામાં આવે છે. કર્ણાવાસા શરોદ્યૌ મુખમપિ દહનમ, અગ્નિ છે એને ભગવાનનું મુખ છે. મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ, આ મુખમાંથી અગ્નિ, ભગવાનના મુખમાંથી અગ્નિ ઉત્પન્ન થયો છે. અગ્નિને ભગવાનનું મુખ કહેવામાં આવે છે. એટલા માટે આપણે જ્યારે દેવતાઓને આહુતિ આપીએ ત્યારે અગ્નિમાં આહુતિ આપીએ, કારણ કે એ દ્વારા ભગવાન કે દેવતાઓ ખાતા હોય છે. સ્વામી, દેવતાઓ તો સ્વર્ગમાં નિવાસ કરનારા હોય, આપણે તો અગ્નિમાં આહુતિ આપીએ છીએ. તો કે હા, અગ્નિમાં આપણે દેવતાઓનું આવાહન કરતા હોઈએ છીએ. એ માન્યતા છે કે દેવતા ત્યાં હાજર છે અને આપણે એમને આહુતિ આપીએ છીએ. અથવા એવી પણ માન્યતા છે કે દેવતાઓ ભલે સ્વર્ગમાં રહ્યા હોય, આપણે અગ્નિને આહુતિ આપીએ. અગ્નિને હૂતવહ કહેવામાં આવે છે, જે હવન કરવામાં આવ્યું હોય એનું વહન કરનાર. એમ કહેવાય છે કે અગ્નિ જે છે આ દેવતાઓનો દૂત છે, જે આહુતિ આપી હોય એ લઈ જઈને તે દેવતાને પ્રદાન કરે છે. આ રીતે દેવ પૂજનમ, અગ્નિ આ યજ્ઞ દ્વારા દેવતાઓનું પૂજન થાય છે. વૈદિક કાળમાં કોને દેવતાઓ કહેવામાં આવે, આ કુદરતના પરિબળો જે છે, તો ઇન્દ્ર તો કે એ તો આ વર્ષાનો દેવતા છે, વૃષ્ટિનો દેવતા. વરુણ જળના દેવતા, ઇન્દ્ર શક્તિના દેવતા, સૂર્ય તો પ્રકાશના દેવતા. આપણે ઋષિઓ જોયું કે આપણું જીવન આ દેવતાઓ પર આધારિત છે. આપણે સતત દેવતાઓનો કૃપા પાત્ર છીએ. આ દેવતાઓ સતત આપણી સેવા કરી રહ્યા છે. સૂર્ય સતત પ્રકાશ આપી રહ્યો છે, અગ્નિ આપણને ગરમી આપી રહ્યો છે, હૂંફ આપી રહ્યો છે, જે આપણા તૃષાનું આપણે ત્રાસ છીપાવતું હોય છે, પૃથ્વી આપણને આધાર આપતી હોય છે વગેરે. એવું કહેવાય છે કે આપણી આ પ્રત્યેક ઇન્દ્રિયનો એક એક અધિષ્ઠાન દેવતા છે. એ દેવતાની કૃપાથી આપણો આ કાર્યકર્ણ સંઘાત સક્રિય બને છે, શક્તિમાન બને છે.
જગત પર ઉપકાર કરતો હોય છે, આપણા પર ઉપકાર કરતો હોય છે, સતત આપણી સેવા કરતો હોય છે. તેથી આપણું કર્તવ્ય છે કે આપણે પણ વળતો ઉપકાર કરવો. એટલે આપણે દેવ પૂજનમ, જન્મમાં દેવતાનું પૂજન હોવું જોઈએ. આપણે એક ફરજ છે, કર્તવ્ય છે. તો વૈદિક કાળની અંદર આ દેવતાનું પૂજન કઈ થતું હતું? અગ્નિમાં આહુતિ આપવા દ્વારા દેવતાઓનું પૂજન કે યજન થતું હતું. હવે તો પહેલા તો કદાચ યજ્ઞ થોડા સરળ હશે, તો બધા બહુ ગૂંચવાળા ભરેલા થઈ ગયા. એટલે હવે તો અત્યારે તો આ યજ્ઞના પંડિતો વગર આપણે યજ્ઞ કરી જ ના શકીએ. પણ મંત્ર આવે, આહુતિ આવે, પછી ઋત્વિક આવે, દેવતા આવે, દક્ષિણા આવે, આ બધા અંગો હોય ને, આ યજ્ઞના બધા અંગ છે. એ જૂના જમાનામાં યજ્ઞ જયારે કરવામાં આવે ત્યારે એક સામૂહિક ઘટના બની જાય, સામૂહિક એક પ્રક્રિયા બની જાય. યજ્ઞની વેદી બનાવી હોય એટલે એની અંદર કડિયાનું કામ હોય, લાકડા હાડવા હોય, તેમાં સુથારનું કામ હોય. ટૂંકમાં ગામના બધા જ લોકો છે, બધા એક અથવા બીજી રીતે, પછી બધા વેપારી ત્યાંથી આપણે બધી દ્રવ્યો અને વસ્તુઓ લાવીએ. આમ એક યજ્ઞ કરવાથી આપણે આખા સમાજનો પણ જાણે કે નિભાવ કરતા હોઈએ છીએ. યજ્ઞની આહુતિ આપણે દેવતાઓ નિભાવ કરતા હોઈએ છીએ. એ કહેવાય છે કે યજ્ઞમાં આ બધા દ્રવ્યો આપણે હોમતા હોઈએ છીએ, એમાંથી જે ધુમાડો નીકળતો હોય એ પણ વાતાવરણને શુદ્ધ કરનારો છે, પવિત્ર કરનારો છે. આ પ્રકારની બધું સંશોધન થયેલું છે. આમ વૈદિક દ્રષ્ટિ પ્રમાણે તો આ યજ્ઞ છે એ સમગ્ર જગતનું ચક્ર ચલાવનાર છે. ભગવદ્ ગીતામાં ભગવાન વર્ણન કરે છે કે એક વૈશ્વિક યજ્ઞ ચાલી રહ્યો છે. ઉપનિષદમાં ખૂબ વર્ણન આવે છે. ભગવદ્ ગીતા ભગવાન પણ કહે છે, અન્નાત ભવંતિ ભૂતાનિ, પરજન્યાત અન્ન સંભવ, યજ્ઞાત ભવતિ પરજન્ય, યજ્ઞ કર્મ સમુદ્ભવ. અન્નાત ભવંતિ ભૂતાની, અન્ન છે ને એ પોતાનું બલિદાન આપે છે, પોતાનું સમર્પણ કરે છે, એને કારણે માતા પિતા દ્વારા આ સંતાનની ઉત્પત્તિ થાય છે. અન્ન પોતાની આહુતિ આપે છે, વીર્ય બને, વીર્ય આહુતિ આપે, એમાંથી સંતાન ઉત્પન્ન થાય. પરજન્યાત અન્ન સંભવ, અન્ન કેવી રીતે ઉત્પન્ન થયું? તો કે પરજન્ય કહો, વૃષ્ટિ કહો, જળ કહો, એ પોતાની આહુતિ આપે છે ત્યારે અન્નના રૂપમાં પરિણમે છે. આ વૃષ્ટિ કઈ રીતે થઈ? તો કે વાદળ પોતાની આહુતિ આપે છે અને એ રીતે વૃષ્ટિ થાય છે. આ વાદળ કેવી રીતે રચાયું? તો કે સૂર્ય સતત પોતાની આહુતિ આપે છે, પોતાની ગરમી દ્વારા જળનું શોષણ કરીને વરાળ દ્વારા વાદળનું રૂપાંતર કરે છે. આમ સૂર્ય ચંદ્ર બંને ભેગા મળીને વૃષ્ટિ માટે જવાબદાર છે, એ પણ યજ્ઞ કરી રહ્યા છે. પરજન્યાત અન્ન સંભવ, યજ્ઞાત ભવતિ પરજન્ય, યજ્ઞ કરો ત્યારે વરસાદ આવે. અગ્નો પ્રાસ્તા હોતી સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતે, એવું કહ્યું છે કે તમે આ યજ્ઞ દરમિયાન અગ્નિમાં જે આહુતિ આપો છો ને, એ આહુતિ સૂક્ષ્મ માર્ગ દ્વારા સૂર્યની અંદર ત્યાં એકત્રિત થાય છે. આદિત્ય જાયતે વૃષ્ટિ, તતઃ અન્નમ તતઃ પ્રજા. આ સૂર્ય દેવતા શું કરે? વૃષ્ટિ પ્રદાન કરે છે. આમ યજ્ઞાત ભવતિ પરજન્ય, આ પરજન્ય કહો, વૃષ્ટિ કહો, શેનું પરિણામ છે? યજ્ઞનું પરિણામ છે.
એટલે આ યજ્ઞ તો વૈદિક વેદ માટે સૌથી મહત્વનું કર્મ હોય તો યજ્ઞ છે. ગીતામાં કહ્યું ભગવાને, સહ યજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. આ પ્રજાપતિએ મનુષ્યને ઉત્પન્ન કર્યા, સાથે સાથે યજ્ઞને પણ ઉત્પન્ન કર્યો. અનેન પ્રસવિષ્યદ્વમ એશવો સ્વિષ્ટ કામદુઃ. પછી મનુષ્યને કહ્યું પ્રજાપતિએ, હે મનુષ્યો, તમે આ યજ્ઞ દ્વારા સતત તમારી ઉન્નતિ સાધો. આ તમારી કામધેનુ સમાન છે. આ યજ્ઞ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે. તો ભગવાન આ યજ્ઞ કેમ કરવો? દેવાન ભાવતાનેન તે દેવાહ ભાવયંતુ વહ. પ્રજાપતિ કે યજ્ઞ દ્વારા તમે આ દેવતાઓ છે એમનું તર્પણ કરો, એમને તુષ્ટ કરો. એ દેવતાઓ તમને પુષ્ટ કરશે. પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમ આપશે. આમ પરસ્પર એકબીજાની ભાવના કરતા કરતા, એકબીજાને સંતુષ્ટ કરતા કરતા તમે ઉન્નતિ પામો. યજ્ઞ દેવ પૂજનમ. પછી બધાને એકઠા કરવા. યજ્ઞ હોય તો કેટલા બધા બધા આખું ગામ ભેગું થાય. એક મોટો એક સામૂહિક આખો કાર્યક્રમ હતો. બ્રાહ્મણો તો એમાં આવે જ, બીજા મહેમાનો આવે, ગામના બધા લોકો આવે, બધા એમાં ભાગ લે. દેવ પૂજનમ સંગતિકરણમ દાનમ. દક્ષિણા બહુ મહત્વની છે યજ્ઞમાં. તો દક્ષિણા આપવામાં આવે ને યોગ્ય દક્ષિણા આપવામાં આવે તો જ ખરેખર યજ્ઞ સંપન્ન થાય. આ બધું કરીને જો દક્ષિણામાં કચાશ રાખી, દક્ષિણા આપવામાં આવે એટલે પેટમાં દુખે કે આ બ્રાહ્મણ જો ને બ્રાહ્મણ કેવા લઈ જાય પૈસા બધા. અમેરિકાની અંદર પણ આપણા લોકો બિચારા પેલા બ્રાહ્મણને કેટલા 3 કલાક દૂરથી બોલાવે અને આખી પૂજાને બધું કરાવે, પછી $11 $21 એવી દક્ષિણ આપીને પાછો મોકલે ને. તો કે નહીં ભાઈ, દક્ષિણા આપવી જોઈએ. દક્ષિણા તો આ પ્રકારે યજ્ઞના બધા અંગ છે. યજ્ઞ આમ તો પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું કે સમગ્ર જગત ઉત્પત્તિ યજ્ઞમાંથી થઈ. યજ્ઞેન યજ્ઞમયજંત દેવાઃ. આ દેવતા વૈશ્વિક યજ્ઞ કર્યો. એમાં જે પ્રથમ પુરુષ છે, ભગવાન છે, એની જ આહુતિ આપી. એમાંથી વિશ્વ એટલે કે પરમાત્મા પોતાની આહુતિ આપી, એમાંથી આ વિશ્વ ઉત્પન્ન થયું. એટલે એવી કલ્પના છે આપણી કે આ જગત જે સર્જાયો એ યજ્ઞમાંથી સર્જાયો, આત્મસમર્પણમાંથી સર્જાયો. એટલા જ માટે યજ્ઞને સૌથી મહત્વનો ધર્મ કહેવામાં આવ્યો. યજ્ઞ ને યજ્ઞમય જંત દેવા તાની ધર્માણી પ્રથમાની આસન. મારે સૌથી પહેલો ધર્મ કયો? તો કે યજ્ઞ. કારણ કે યજ્ઞમાંથી જગત ઉત્પન્ન થયું. માટે દરેક મનુષ્યનો યજ્ઞ હોવો જોઈએ. એટલા જ માટે વૈદિક કાળની અંદર દરેક ગૃહસ્થના જીવનમાં 5 પ્રકારના યજ્ઞનું વિધાન હતું. 5 મહાયજ્ઞ કે જો આપણા રોજબરોજના જીવનની અંદર કેટલી હિંસા થતી હોય છે અને એને કારણે પાપ લાગતો હોય, એ પાપનું નિવારણ કરવા માટે આ 5 મહાયજ્ઞ કરવા જોઈએ. એમાં દેવયજ્ઞ જેને વાત કરી, દેવતાઓનું પૂજન કરવું. બ્રહ્મયજ્ઞ, બ્રહ્મ એટલે વેદ, આ વેદનું પઠન પાઠન કરવું, જે પછી આ સ્વાધ્યાયમાં આવશે. પિતૃયજ્ઞ આપણા પિતૃઓને પિંડદાન દેવું, તર્પણ કરવું. આ પિતૃઓની પણ કૃપા, એમનો અનુગ્રહ બહુ મહત્વ, તો આપણી સંતાન સંતતિ ચાલુ રહે.
પછી ઇન્દ્રુ યજ્ઞ બીજા જરૂરિયાતમંદ મનુષ્યો છે એમની સેવા કરવી. ન કંચન વસતો પ્રત્યાચક્ષિત તદવ્રતમ. ઉપનિષદ કહે કે જયારે તમારે ઘરે કોઈ અન્ન માગતું આવે કે આશ્રય માગતું આવે તો એને પાછો ન કાઢવો જોઈએ. તદવ્રતમ તસ્માદ યા કયા છે બધા બખવન્નમ પ્રાપ્નુયાત. પણ ગમે તેમ કહીએ ને કે એના પ્રકારે ગૃહસ્થે પોત ખૂબ બધું અન્ન પોતાના ઘરમાં રાખવું જોઈએ, જેથી જ્યારે પણ અતિથિ આવે કે જરૂરિયાતમંદ આવે એને ભોજન કરાવી શકાય. યજ્ઞ અન્ન છે, વસ્ત્ર છે, આશ્રય છે, રાત નિવા રાત્રે રોકાણ. ભૂત યજ્ઞ આસપાસના ભૂતો હોય, જીવ જંતુઓ હોય, પશુ પક્ષીઓ હોય, એમને પણ આપણા વડે કઈ એમને કઈ કઈ ને કઈ ચણ નાખવામાં આવે, ઘાસ નાખવામાં આવે વગેરે. આમ યજ્ઞ તો ભગવાન કહે છે કે દરેક ને યજ્ઞ હોવો જોઈએ. યજ્ઞ એટલે ભગવાન પછી કહે છે આત્મસમર્પણની ભાવના. હવે આપણે કદાચ જે પ્રચલિત અર્થમાં યજ્ઞ છે ન કરતા હોઈએ. હવે આપણા જીવનમાં પહેલા દેવ પૂજન માટે યજ્ઞ થતો, હવે તો આપણે ઘરની અંદર પૂજા કરતા હોઈએ પણ ચાલે દેવ પૂજન. પણ ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે આત્મસમર્પણની ભાવનાથી જે કઈ કર્મ થયું હોય એને યજ્ઞ કહેવાય. એટલે જેનો યજ્ઞનું અનુષ્ઠાન કરો એટલે કોઈને કોઈ રીતે પોતાને આત્મસમર્પણની ભાવના. દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ. સ્વાધ્યાય પછી આગળ કહે ભગવાન. સ્વાધ્યાય સ્વાધ્યાય અધ્યેતવ્ય. વેદમાં કહેવામાં આવ્યું કે દરેક મનુષ્યની ફરજ છે કે એને પોતાના જે પોતાની વેદની જે શાખા હોય એનું અધ્યયન કરવું જોઈએ. સ્વાધ્યાય અધ્યયન અધ્યાપનને સ્વાધ્યાય કહેવામાં આવ્યો. આ વૈદિક કાળની વાત છે કે દરેક તે જમાનાની અંદર આપણી જ્યાં કઈ કહેવાની પદ્ધતિ કેવી હતી કે બાળકને ગુરુકુળમાં મોકલવામાં આવે અને ત્યાં ગુરુમુખેથી એ વેદનું પઠન કરે. પછી ઘરે આવે ત્યારે એને અધ્યયન કર્યું, હવે એ પાઠન એ કોઈને બીજાને પણ શીખવાડે, એટલે પોતે રોજ પઠન કરે અને બીજાને પાછું શીખવાડે. અધ્યયન અને અધ્યાપન. અધ્યયન એટલે જે આપણે શીખ્યા છીએ એનો મોઢેથી પાઠ કરવો. અધ્યાપન એટલે એ જ વસ્તુ બીજાને શીખવવી. આ રીતે જીવનમાં વેદનું સ્થાન હોય અને સ્વાધ્યાય કહેવામાં આવે. યોગશાસ્ત્રી ની અંદર જે યમ અને નિયમ કહેવામાં આવ્યા, આ યમ પાંચ છે, નિયમ પણ પાંચ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનમ. ત્યાં યોગશાસ્ત્રમાં પાંચ નિયમમાં સ્વાધ્યાયને પણ નિયમ કહેવામાં આવ્યો. ત્યાં સ્વાધ્યાયની વ્યાખ્યા જયારે જુદી કરવામાં આવે. સ્વાધ્યાયનો અર્થ કરવામાં આવ્યો કે ભાઈ ઓમકાર પ્રણવ છે જપને સ્વાધ્યાય કહેવામાં આવ્યો, અથવા કોઈ પણ ભગવાનના નામના જપને કે મંત્રના જપને સ્વાધ્યાય કહેવામાં આવ્યો. એટલે હવે આપણે કદાચ આપણા જીવનો વેદનું પઠન ન કરતા હોઈએ પણ આપણે નામ સ્મરણ કરતા હોઈએ, જપ કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, એ બધાનો પણ સ્વાધ્યાયમાં સમાવેશ થાય. જીવનમાં ભગવાનનું નામ હોવું જોઈએ. એ જમાનામાં તો વેદ હતા એટલે વેદનું પઠન પાઠન. હવે જે કંઈ આપણે રોજ બરોજ કરતા હોઈએ, ટૂંકમાં વિષ્ણુ સહસ્રનામ હોય, મહિમ્ન સ્તોત્ર હોય, જે કંઈ હોય, ભગવદ્ ગીતા હોય કે બીજા બધા સ્તોત્રો હોય, હનુમાન ચાલીસા, જે તમે કરતા હોય, આ બધીનું પઠન પાઠન એ પણ નિત્યક્રમમાં હોવું જોઈએ. અને સ્વાધ્યાય એટલે જે દ્વારા ઈશ્વરની આરાધના કરવામાં આવે. દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપઃ આર્જવમ.
तो बड़े तपश्चर्या काय इंद्रियाणाम शोषणम पोतानी काय ने इंद्रियों शोषण करू नाम तपश्चर्या। तपश्चर्या कोने कहवाय ई जो है तो तमे जैन लोकाना जीवन में जो त्या खरी तपश्चर्या होय छे। जैन साधुओं जीवन जो मणान तपश्चर्या काय ने इंद्रियों शोषण आपणे तेमां होय छे उपवास वगैरह करवा आ बधी तपश्चर्या छे। लोको पदयात्रा करता होय छे हिमालय में पदयात्रा करे दर पुणे में डाकोर जाए दर पोतपोताना स्थाने जाए वर्ष में एक बार अंबाजी जाए द्वारिका जाए पदयात्रा सैकड़ों माइल नहीं दक्षिण में उच्च आ प्रकार की पदयात्रा की प्रथा बदे मने खबर अमे हिमालय पदयात्रा करी त्यार तो बहुत रॉयल रीते करेली कोई अगवड़ ना पड़े ये प्रकार है परंतु हमें जो कि बता ओरिस्सा माथी बिहार माथी बीजा बता खेत मजूरों गरीब लोगों चारे चार धाम ने पद यात्रा करें अने पगमा आपने तो आ बूट पहरे ना पहला बूट पहरे पहला बिचारा पासे खाली पहली पहली स्लीपर है हवाई एंड चप स्लीपर है भी कहीं है नहीं हमें तो बजे टट्टू राखेला सामान उसे इन्दो सामान माथे जो है धीमे धीमे चलता है चारे चार धाम ने यात्रा फिर तो क्या बीजू एमनी पासे साधन ज ना हो ना आखो एक महीनो लागे तपश्चर्या जीवन में भगवान कहे यज्ञ दान तपः कर्म न त्याज्यम यज्ञ दान तपश्चर्या से एनो क्या है त्याग न थव जे जीवन में होवी ज जोईए। तपश्चर्या एटले आपणे जाते जे प्रकारनुं आपणे इंद्रिय पर शोषण करीए ते जाते उपवास करीए जाते सहन करीए आ तपश्चर्या ने पण एक अगत्यनुं मूल्य कहेवामां आवे। स्वाध्याय तपः आर्जवम् संस्कृत रुजु शब्द रुजु एमांथी बन्यो आर्जव रुजु एटले सरळ सीधू आर्जव एटले सरळता एक मूल्य कर आर्जवम एटले शुं सरळता निष्कपटता कपड़ोनो अभाव कावा दावानो अभाव दंभनो अभाव मनस्येकम वचस्येकम कर्मण्येकम महात्मनाम मनस्यन्यत वचस्यन्यत कर्मण्यन्यत दुरात्मनाम। अब एक सुभाषित आवतो महात्मा लक्षण शू छे मनस्येकम वचस्येकम कर्मण्येकम महात्मनाम मन मा वाणी मा कर्म मा सुमेळ होय जे मन मा होय ए वाणी मा होय वाणी मा होय ए कर्म मा होय એને કહેવામાં આવ્યું આ મહાત્માનું લક્ષણ છે મનસન્યત વચસન્યત કર્મન્યન્યત દુરાત્મા એક મહાત્મા બીજો દુરાત્મા મનમાં કંઈક હોય બોલે કંઈક અને કરે કંઈક તો અહીંયા કહો આર્જવમ એટલે મનમાં મન વાણી અને કર્મ આ ત્રણ વચ્ચેનો સુમેળ અઘરું છે સહેલું નથી એટલે બોલવામાં ધ્યાન રાખો જે વસ્તુ કહી શકાય વિના હોય બોલવી જ નહીં આપણે ઘણું બધું બોલતા હોય લોકોને ખુશ કરવા આપણે બોલીએ ના બોલીએ જાત જાતના વચનો આપીએ પછી છેવટે કશું પાલન ના કરીએ મનમાં કશું વિચારતા હોઈએ અને બહારથી મીઠું મીઠું બોલીએ સ્વામી આવું તો બધું કરવું જ પડે હવે વ્યવહારમાં આવું કરવું પડે લોકો જાણે કે જીવનના બે વિભાગ કરી નાખે છે એક આપણું ધાર્મિક જીવન છે બીજું વ્યવહારિક જીવન છે સ્વામીજી ધંધો વ્યવસાય કરીએ ત્યારે ધર્મને વશમાં નહીં લાવવાનો ત્યાંના નિયમ જુદા
હું પૂજાના રૂમમાં હોઉં ત્યારે નિયમ એક પ્રકારનો હોય અને દુકાન હોઉં ત્યારે નિયમ બીજા પ્રકારનો હોય. ભલે ભાઈ, પણ આપણે જ્યારે આવા આજે પ્રામાણિકતા અપ્રામાણિકતાને આપણે પોષણ આપીશું ને, આ બધી વસ્તુ અગ્નિ સમાન છે, જેમ પોષણ આપીએ તેમ તેમ વધારે વધારે માંગતી જ જાય. ટૂંકમાં આ મૂલ્યોમાં એકવાર બાંધછોડ કરવા માંડીએ ને એટલે પછી એ ક્યાં એ નટકશે કશું કહેવાય જ નહીં. આજે સરળતા, પ્રામાણિકતા, નિષ્કપટતા. અમારા સ્વામી મહારાજ કે જો આપણે એવું ન કરીએ, મનમાં એક વસ્તુ હોય અને બોલવાની બીજી વસ્તુ હોય અને કરવાની ત્રીજી વસ્તુ હોય તો શું થાય છે, બોલનાર વિચારનાર પણ હું છું, બોલનાર પણ હું છું, કરનાર પણ હું છું, આ એકની અંદર ત્રણ ભાગલા પડી જાય. કે વિચારનાર હું જ છું ને અને બોલનાર પણ હું છું, તો વિચારું એક પ્રકારનું, બોલું બીજા પ્રકારનું, કરનાર પણ હું, કરું ત્રીજા પ્રકારનું, એટલે એક હુંની અંદર ત્રણ વિભાગ કરીને આવે. એક વિભક્ત વ્યક્તિત્વ, જેને સ્પ્લિટ પર્સનાલિટી કે, વિભક્ત વ્યક્તિત્વ થઈ જાય. પછી કે રાત્રે આ મનમાં વિચારે કે સવારે 5 વાગે ઉઠીશ, આમ વિચારના એક હોય, ઉઠનાર એટલે કર્મ કરનાર બીજો હોય, એ તો 5 વાગે કે હવે ભાઈ 1 કલાક વધારે આપણે સુઈ લઈએ. આપણે લોકોને છેતરે તો આપણું મન આપણને છેતરે. એટલે આ પ્રામાણિકતા, સરળતા એક બહુ મોટું મૂલ્ય છે. હિન્દુસ્તાનમાં આ બધાનો ખૂબ જ અભાવ છે. પૂર્વના દેશોની અંદર પ્રામાણિકતા ઓછી છે, પશ્ચિમના દેશોમાં પ્રામાણિકતા વધારે છે. જે કારણ હોય તે અહીં છે ને, આપણે બધા મોટા સમૂહમાં હોઈએ એટલે નાની જગ્યામાં બહુ બધા લોકો ભેગા બધા સાથે રહેતા હોય એટલે બધાને બધું ખબર હોય, પેલા ને ત્યાં કોણ આવ્યો, પેલો કોણ ગયો, બધાને બધું જ ખબર હોય. એટલે આપણી વસ્તુ છુપાવી ગઈ એટલે મનમાં છુપાવી, પછી બહાર તો આપણે બીજી છુપાવી શકીએ એમ નથી. એટલે મનમાં એક વસ્તુ હોય અને બહાર બીજું, આ વસ્તુ આપણે ટેવ પડી ગઈ છે, ખબર પણ ના. આપણે એ પ્રકારે અપ્રામાણિકતા આપણા વ્યક્તિત્વમાં ઘૂસી જ ગયેલી છે. આર્જવમ પ્રામાણિકતા. આ બધા મૂલ્યોના પાલનમાં 2 વસ્તુ જોઈએ, એક તો સમજ જોઈએ અને બીજું સાવધાની. એક તો મૂલ્યનું મૂલ્ય જોઈએ, બીજી મૂલ્યની સમજ જોઈએ, ત્રીજું સાવધાની જોઈએ. અમારા સ્વામીજી મૂલ્યની સરસ વ્યાખ્યા કરે કે મૂલ્ય જ્યારે મૂલ્યવાન બને, મૂલ્યનું મૂલ્ય મૂલ્યવાન બને, ત્યારે મૂલ્ય મારા આપણે મૂલ્ય બને. When the value of a value becomes valuable to me, then it becomes a value. ટૂંકમાં મૂલ્ય છે ને આપણા વડે મૂલ્યવાન હોવા જોઈએ. આપણા જીવનમાં એટલી બધી વસ્તુ મૂલ્યવાન હોય છે કે તેથી આ મૂલ્યનું વિચારણ બહુ મૂલ્ય થતું નથી હોતું. મૂલ્યની ચોપડીની વાત કરે, મૂલ્ય અને ત્યાં વારંવાર આપણે બધી બાંધછોડ કરતા હોઈએ છીએ. આર જેવમ પ્રામાણિકતા એક બહુ મોટું મૂલ્ય છે. એનું આપણે મૂલ્ય હોવું જોઈએ કે પ્રામાણિકતાના આચરણથી હું મારી જાત પર ઉપકાર કરું છું, બીજા પર ઉપકાર કરતો નથી. અંગ્રેજીમાં કે ઓનેસ્ટી ઇઝ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા છે ને એ શ્રેષ્ઠ પોલિસી છે. ટૂંકમાં જીવન જીવવાની એક બહુ જરૂરિયાત નીતિ છે. પ્રામાણિક એક નીતિ છે. આર્જવમ પ્રામાણિકતા. મનમાં, વાણીમાં, કર્મમાં સુમેળ. સ્વાધ્યાય તપ આર્જવમ. પછી આગળ બીજા શ્લોકમાં અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ. અહિંસા, બધું કશું ભગવાને બાકી રાખ્યું જ નથી, બધું કહી દીધું. અહિંસા,
हिंसा ना अभाव ने अहिंसा कहे बता जाए अपने तो योग शास्त्र में पांच यम कहवामां आव्या पांच नियम कहवामां आव्या यम एटले शू न करवू नियम एटले शू करवू आ प्रकारनी सूचना आपवामां आवे तो यम में क्या यम छे अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य अपरिग्रह अहिंसा एटले हिंसा अनुवाथी हिंसाना आवेग ने खाळवो सत्य एटले जूठानो त्याग अहिंसा एटले हिंसानो त्याग सत्य एटले जूठानो त्याग अस्ते एटले चोरीनो त्याग ब्रह्मचर्य एटले भोग वृत्तिनो त्याग अपरिग्रह एटले परिग्रह संग्रहनो त्याग बधो त्याग रहेलो छे पहेलू मूल्य अहिंसा कहो भले पांच मूल्य कहवामां आवे अहिंसा सत्य खरेखर तो ये बदा अहिंसाना ज बीजा पासा छे टूंकमा अहिंसाना मूल्य शुद्ध करवा माटे आ सत्य अस्तेय वगैरे कहवामां आवे अहिंसा परमो धर्म महाभारत एक थी वधारे कहवामां आव्युं अहिंसा परम धर्म छे आ केम कहवामां कारण के हिंसा करवो आपणो स्वभावमां थई गयो छे हिंसा अब स्वामा घुसी गई छे जुठाणु स्वामा घुसी गयू छे चोरी करी स्वामा घुसी गई छे विषयनो भोग स्वामा घुसी गयो छे संग्रह करवो आ बधु स्वभावमां घुसी गयू छे अंतेथी आपणा स्वभाव पर केम विजय प्राप्त करवो आ बधा एक स्वाभाविक आवेगो आपणामां रहेला छे ए आवेगो पर केम विजय प्राप्त करवो हिंसा क्यारे थई जाय ज्यारे ज्यारे हुं राग द्वेष ने वश थई जाउं काम क्रोध ने वश थई जाउं ज्यारे ज्यारे कोई पण आवेग ने वश थई जाउं जेम के ईर्ष्या होय वगैरे ज्यारे आवेग ने वश थईने वर्तन करवामां आवे त्यारे ए वर्तन हिंसात्मक होवानुं अमारा स्वामीजी के जो भाई आपणा जीवनमां केटलाक सामान्य धर्म छे कॉमन सेंस वेल्यूज महाभारत में क्या मार आत्मना प्रतिकूलानी परेशाम न समाचरेत जो पोता ने प्रतिकूल होय वो आचरण अन्य समक्ष ना करू जो ये अने पोता ने अनुकूल होय वो आचरण अन्य समक्ष करू जो ये सहली बात छे क्या व्याख्या सहली छे दरेक मनुष्य ने बीजा पासेथी कोई न कोई प्रकार ना वर्तन की अपेक्षा होय छे कि बीजा होय मारी साथे क्या प्रकार नु वर्तन करू ए विषय में मारी बहुत स्पष्ट अपेक्षा होय छे के तमारे मने छेतरवो नहीं तमारे मारी समक्ष जूठू ना बोलू तमारे मारो अपमान ना करू तमारे मारी वस्तु नी चोरी ना करवी तमारे शू ना करू एनु बधु प्रिस्क्रिप्शन मारी पासे छे સાથે તમારે શું કરવું એનું પ્રિસ્ક્રિપ્શન મળે છે તમારે મારા પ્રત્યે ક્ષમા દાખવવી જોઈએ દયા કરવી જોઈએ સહાનુભૂતિ દાખવવી જોઈએ મને સ્વીકાર કરવો જોઈએ મને પ્રેમ કરવો જોઈએ મારા પ્રત્યે કરુણા દાખવવી જોઈએ આમ તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એનું પ્રિસ્ક્રિપ્શન મારી પાસે તૈયાર જ છે કોઈ શીખવાની જરૂર નથી આ તો આપણે લઈને જ આવ્યા છે આ પ્રકારની સભાનતા લઈને આવ્યા છે હું જાણું છું કે બીજાઓ પાસેથી હું કયા પ્રકારના વર્તનની અપેક્ષા રાખું છું પણ કમનસીબે હું એ પણ જાણું છું કે બીજાઓ પણ મારી પાસેથી એ પ્રકારના વર્તનની અપેક્ષા રાખે છે આ એક તકલીફ વાળી વસ્તુ છે એટલા જ માટે જ્યારે જ્યારે હું એ પ્રકારનું વર્તન ના કરી શકું મને ખબર છે કે તમે પણ મારી પાસેથી કયા પ્રકારની અપેક્ષા રાખો છો અને જ્યારે જ્યારે એ અપેક્ષા કરતા વિરુદ્ધ વર્તન કરું તમે જુઠ્ઠું બોલો એવું ન સ્વીકારો પણ હું જુઠ્ઠું બોલું તમારું અપમાન કરો એવું ન સ્વીકારો પણ હું અપમાન કરું તમે ચોરી કરો એ ન સ્વીકારો પણ હું કરું ત્યારે મારા એક ડંખ લાગતો હોય છે ને એક અપરાધનો લંઘ એક ગિલ્ટ ફિલિંગ અપરાધનો ડંખ લાગતો હોય છે
आप बता नहीं हिंसा क्या रहा है। कोई नहीं लागनी दुभवी, कोई ना हक पर तराप मारवी, कोई ना भौतिक हिंसा करी, तो हिंसा कहवाए जाने। पर आपने मानसिक स्तर में हिंसा करता हुई, शारीरिक स्तर हिंसा तो बराबर है, ये तो शिष्ट तो जाने के ये पर लोगो करता जो है। पर आपने जरा संस्कारी थया हो ये लेवू ना करिए। पर मानसिक हिंसा अपना शरीर अपना कर्म थी अपना वचन थी अपना मन थी अपने बीजा हिंसा करी सकिए, बीजा लागणी दुभावी सकिए, शारीरिक हिंसा करी सकिए, मानसिक हिंसा करी सकिए। अहिंसा खूब सावधानी ने अपेक्षा करी अने बीजू शू जे सेंसिटिविटी संवेदनशीलता जोईए, बीजानी लागणी विषेनी संवेदनशीलता कि बीजा ने शू गमे छे शू नथी गमतू एने ध्यान में राखी ने वर्तन करवू। स्वामी जी हूँ बधु ध्यान राखो तो मारू शू थशे, बधानु ध्यान राखवा जोईए तो आपणुं शू थशे, कंई थवानुं नथी। आपे कदाच थोड़ी वधारे तकलीफ लेवी पड़शे, थोड़ुं कंईक सहन करवू पड़शे, पण बीजानी लागणी विशेनी संवेदनशीलता, बीजाना जरूरियातो, बीजा दुनियामां बधाने जीववानो हक छे, पोतानी रीते जीववानो हक छे, खरुं के नहीं? हुं इच्छुं के हुं मारी रीते जीवू। अमारा स्वामीजी के आई वॉन्ट टू बी हेप्पी एंड माय नेबर ऑल्सो वॉन्ट्स टू बी हेप्पी, हुं सुखी थवा इच्छुं छुं અને સ્વતંત્ર રીતે ઈચ્છું છું, માટે મારા સુખને સ્વતંત્રને આડે કોઈ આવે એવું ના ઈચ્છું, બીજા પણ નથી ઈચ્છતા। એટલે બીજાની સ્વતંત્રતાનો આપણે આદર કરવો, બીજાના સુખની ઈચ્છાનો આદર કરવો, બીજાનો આદર કરવો। એ આદર માણસો ક્યારે થાય? આપણે જ્યારે એની અપેક્ષાનો આદર કરી ત્યારે માણસનો આદર કહેવાય, બીજું શું આદર? દરેક જણની અપેક્ષા હોય, ઈચ્છા હોય, જરૂરિયાતો હોય, બસ મનુષ્યનો આદર એટલે આ બધી વસ્તુનો આદર। મને શું ખબર હોય સ્વામીજી કે એના મનમાં શું છે? તો પૂછવાનું કે ભાઈ હું એની જગ્યાએ હોત તો કયા પ્રકારની અપેક્ષા રાખત? ગઈકાલે વાત કરીને પરમ દિવસે હું એની જગ્યાએ હોત તો કયા પ્રકારની અપેક્ષા રાખત? બસ એવી અપેક્ષા હશે। તો વિચાર કરો વર્તનમાં કેટલી બધી કાળજી રાખવી પડે। અહિંસા, અહિંસા પરમો ધર્મ, પરમ ધર્મ છે। એ શ્લોક પરમ દિવસે કહ્યો હતો, આત્મોપમેન સર્વસ્ય સમમ પશ્યતિ અર્જુન, પોતાની જાતને બીજાની સ્થિતિમાં મૂકીને પછી નક્કી કરે કે હું ત્યાં હોઉં તો કયા પ્રકારના વર્તનની અપેક્ષા કરું, એ પ્રકારના વર્તનનો પ્રયત્ન કરે। એક મૂલ્ય તોય બહુ છે બધું, આ તો 26 મૂલ્ય ભગવાન કહે છે, પણ એક જ થવાય ને તો ચાલે, એમાં બધાએ આવી જાય। ચોરી કરવી એને પણ હિંસા કહેવાય, જૂઠું બોલો એને પણ હિંસા કહેવાય। એક જણ મને પૂછે કે સ્વામીજી તમે સ્વામી લોકો હંમેશા ભોગનો અનાદર કરતા હોય છે, ભાઈ મારે ખાઈ પીને મજા, મારે કે તમને શું તકલીફ છે એમાં, તમે શું કહો સતત એની ટીકા કરો છો? કે ભાઈ તારે જે કરવું એ કર, એક વસ્તુ કર, એ કરવામાં તારી જાતને ઈજા ના પહોંચાડીશ। હું દા અહીંયા આપણે અમે કહે ને અમદાવાદ ગુજરાતની અંદર કાયદો આવે ને કે દરેકે પેલો માથે હેલ્મેટ પહેરવો, તો આપણે ચેમ્પિયન લોકો કે ભાઈ તમારે હેલ્મેટ પહેરો, અમે નક્કી કરીશું, અલા પણ તમે હેલ્મેટ પહેરો તો તમારો જાન બચશે, હવે મારો જાન બચાવવાની તમને શું ચિંતા, મારે જાન આપવું હોય તો તમારે શું ચિંતા? અરે મારું માથું છે ને, મારું જીવન છે, તમારે શું ચિંતા?
कायदो आवे एटले पहेलो तो भंग केम करो, बस एनी एवी आपणे सौथी पहेली वृत्ति, कायदो नो केम भंग करवो। हमें रस्ता में जो एक जना है, चार रस्ता आता पहला एक स्कूटर वाला अंदर थी पेलो हेलमेट काढ़ने पहेरी लीधो। मैंने कहे पेलो आपणो कि जो आ पुलिस आवशे ने एटले आपणे पहेरवे छे। જે કરવું એ કરો, બે કરવા દ્વારા પોતાની ઈજા ન પહોંચાડો। ધારો કે હું જ્યારે જ્યારે પણ મર્યાદાની બહાર જઉં ત્યારે મારી જાતને ઈજા પહોંચાડતો હોઉં છું। ઇન્દ્રિયોનો વશ થઈ જઈએ, આપણે આવેગનો વશ થઈએ, ત્યારે આપણે આપણી જાતને પહેલા ઈજા પહોંચાડતા હોઈએ, પછી બીજાની ઈજા કદાચ પહોંચાડીએ। અહિંસા, પોતાના પ્રત્યે પણ અહિંસા અને બીજા પ્રત્યે પણ અહિંસા। આમ ઘણો બધો અહિંસા મળે, એટલું કેવું એટલું કહેવાય, પણ આ તો થોડીક વાતો કરી। અહિંસા સત્યમ, સત્ય સત્યમેવ જયતે ક્યાં આવે છે આવું લખેલું? હા, સત્યમેવ જયતે રોજ જોતા હશો, અડધું વાક્ય લખ્યું છે। સત્યમેવ જયતે નાનૃતમ, ક્યાંથી આવે છે વાક્ય? મુંડકો ઉપનિષદમાંથી। સત્યનો જય થાય છે ક્યારે? જૂઠાણાનો જય થતો નથી। એ જમાનામાં હશે, અત્યારે એવું હોય એવું લાગતું નથી ને, ત્યારે કે સત્યનો જય થાય છે, જૂઠાણાનો જય પણ। સ્વામી આ તો તમે બધી વાતો કરો, અમને જૂઠાણાનો જ જય દેખાય, ચારે બાજુ સત્યનો જય દેખાતો જ નથી। આ બધું પ્રેક્ટિકલ નથી, આ તમે કહો છો ને બધું સાંભળવું સારું લાગે છે ખરું, પણ એ બધું પ્રેક્ટિકલ નથી, નથી જ। કેમ પ્રેક્ટિકલ નથી? કારણ કે આપણો સંઘર્ષ જન્માવે જ છે આ બધી વસ્તુ, આપણા મનો જે લોભ વગેરે વૃત્તિઓ છે ને એ આપણી પાસે આ બધા મૂલ્યનો ભોગ અપાવે છે। હંમેશા દ્રષ્ટાંત આપતો હોઉં છું કે મુંબઈમાં એરપોર્ટ પર ઉતર્યો અને પેલો કસ્ટમ્સ ઓફિસર મને પૂછે કે સ્વામીજી કશું છે જાહેર કરવાનું? હું હા કહું તો એક આ લાઈનમાં ઉભા રહો, પછી મારી બધી બેગ તપાસે અને બધી ખૂણા ખાંચીથી બધું શોધી કાઢે અને બધું ગણતરી કરે, મેં પેનલ્ટી મૂકે 50,000 રૂપિયાની, તારો કે ડ્યુટી લગાવી દે, મને ખબર છે। જયારે પેલો કસ્ટમ્સ ઓફિસર પૂછે કયું જાહેર કરવાનું છે, એટલે આનંદ લોભી છે ને બોલે કે ના પાડી દે ને, કયું જાહેર કરવાનું નથી। આમ આપણે આ બધા મૂલ્યોનો ક્યારે ભોગ આપતા હોઈએ છીએ? અંદરથી જયારે દબાણ આવે ત્યારે। બાકી તો આપણે કોઈ મૂલ્યોનો ક્યારે ભોગ ના આપે, બધા પ્રામાણિક જ છે, બધા સત્ય જ બોલીએ છીએ। જયારે કશું ગુમાવવાનું ના હોય ત્યારે, જયારે કઈ ગુમાવવાનું આવે ત્યારે પછી વિચાર થાય કે આ સાચું બોલવું કે નહીં। કહે છે કે દરેકની કિંમત હોય છે, કોઈ માણસ 1 રૂપિયા માટે જુઠ્ઠું બોલે, કોઈ 5 રૂપિયા માટે બોલે, કોઈ 100 રૂપિયા માટે બોલે, કોઈ 1,000 માટે બોલે, કોઈ 5,000 માટે બોલે, કોઈ 5 લાખ માટે બોલે, દરેકની ક્યાંક તો કિંમત આવવાની જ છે। ભલ ભલો માણસ, કારણ કે આ ધન માટે, સંપત્તિ માટે, સત્તા માટે, પ્રતિષ્ઠા માટે એટલું બધું આકર્ષણ છે આપણને। જીવનમાં 2 પ્રકારના મૂલ્યો છે, એક છે સ્વાભાવિક મૂલ્યો, બીજા છે અપનાવેલા મૂલ્યો, દુન્યવી મૂલ્યો। આમ દરેકના અહિંસા માટે પ્રેમ છે, સત્ય માટે પ્રેમ છે, અને તેથી આપણું ચાલે ત્યાં સુધી આપણે ક્યારેય જુઠ્ઠું ના બોલીએ। કમનસીબે આપણને આ બધા ધન સંપત્તિ વગેરે માટે પ્રેમ છે, સત્તા માટે, પ્રતિષ્ઠા માટે, સન્માન માટે, બધા માટે એમનો પ્રેમ ઉભો થઈ ગયો છે, એ આપણે લઈને નહીં આવ્યા હોય, પણ આપણે જેમ આપણો ઉછેર થયો ને તેમ દુનિયા તરફ નજર કરી રહ્યા જોઈએ કે બધા લોકો આને જ મૂલ્યવાન ગણે છે, એટલે આપણે પણ મૂલ્યવાન ગણતા થયા। અને પછી જ્યારે સાચું બોલવું હોય ત્યારે બેનો સંઘર્ષ જન્મે, એક બાજુ મનમાં સત્યનું મૂલ્ય છે, બીજી બાજુ પૈસાનું મૂલ્ય છે। એટલે કસ્ટમ્સ ઓફિસર ભાઈ કસોટી થાય, એક બાજુ 50,000 રૂપિયા છે, બીજી બાજુ સાચું બોલવાનું છે, સાચું બોલીશ તો મને કોઈ પ્રમાણપત્ર આપવાનું નથી, 50,000 રૂપિયા તો બહુ મોટી વસ્તુ છે ને,
भाई स्वामी विचार करे एम बद आटलू लैसु आश्रम मळे पेलू लैसु फलाणू लैसु આમ સંઘર્ષ જન્મે તે બધે કોણ જીતે જે પ્રભો હોય જીતી જાય જો મૂલ્યનું મૂલ્ય હોય સત્ય મૂલ્યવાન હોય તો જ આપણે સત્યનું પાલન કરી શકીએ નહીતર પછી આપણે જાણીએ છીએ બધું કે સત્ય બોલવું જોઈએ પણ પાલન કેમ ના થાય કે બહારથી બોલીએ પણ અંદરથી એનું મૂલ્ય નથી કે સત્ય ખરેખર મને મારા માટે મારી ઉન્નતિ કરનારું છે એ વસ્તુ ખરેખર અંદરથી હું સમજતો નથી એટલા માટે બીજા પ્રલોભનો છે ને એ પ્રલોભનો મારા પર અસર કરી જાય છે આપણે પ્રલોભનને વશ થઈ જઈએ છીએ અંધેજી આવા સત્યનો પ્રામાણિકનો ત્યાગ કરતા હોઈએ છીએ એમાં બાંધછોડ કરતા હોઈએ છીએ સત્યમ જો કે અહીંયા આગળ સત્યનો તો સત્ય બોલવું એવું કરીએ તો પણ વાંધો નથી સત્ય બોલવું સાચું બોલવું સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ના બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ ચ નાનુતમ બ્રુયાત એષ ધર્મ સનાતન મનુષ્ય કહેવામાં આવ્યું સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત સત્ય બોલવું જોઈએ પણ કેમ બોલવું જોઈએ પ્રિય બોલવું જોઈએ ટૂંકમાં ઘણી વાર આપણે સાચું બોલતા બોલતા બીજાની લાગણી દુભાવતા હોઈએ છીએ ક્યારેક લોકો સત્યનો ઉપયોગ બીજાની લાગણી દુખવા માટે જ કરતા હોય છે કે હું તો અમે સાચું બોલું સ્વામીજી હું કોઈ છે ના રાખું બોલી જ જાઉં તો એમ કરીને બીજા પશુ અસર થાય છે એની કોઈ ચિંતા ના કરતા સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત સત્ય બોલવું જોઈએ એવું તો બોલવું જોઈએ જેથી એ પ્રિય લાગે સ્વામી સત્ય તો હંમેશા કડવું જ હોય એને પ્રિય તો કેમ બોલાય તો કે ત્યાં આપણી કસોટી છે ને ભલે કડવું સત્ય હોય પણ કેવી રીતે બોલવું જો પેલી ક્વિનાઇનની ગોળી આવે ને એની આગળ શું એ લોકો મૂકે ખબર છે ક્વિનાઇનને એની આસપાસ શું હોય ખબર છે ને શુગર કોટિંગ હોય અંદરથી કડવી હોય બહાર શું હોય શુગર કોટિંગ એટલે કે પેલું ખાંડનું સાકરનું છે ને ફળ હોય એટલે આપણે મુખ્ય મોમાં તો આપણે મીઠું લાગે ભલે અંદરથી કડવું હોય તેમ સત્ય પણ ઘણી વાર ક્વિનાઇન જેવું કડવું હોય પરંતુ એને સાકરનું પડ કેમ લગાવવું આ બધી વસ્તુ વિચાર માંગી લે પ્રયત્ન માંગી લે એવું ક્યારે કરીએ આપણને જયારે સત્ય બોલવા માટે મૂલ્ય હોય ત્યારે નહીં તો ના કરીએ સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ના બ્રુયાત સત્યમ અપ્રિયમ કહે છે કે સાચું હોય પરંતુ જો પ્રિય ના હોય તો ના બોલશો બસ તો સ્વામી પ્રિય હોય બોલવાનું તો કે ના ના પ્રિયમ છે ના નૃતમ બ્રુયાત પ્રિય છે મારે જુઠ્ઠું ના બોલશો લોકોને ખુશ કરવા માટે જુઠ્ઠું બોલવું એ પણ બરાબર નથી એ જ ધર્મ સનાતન હે આ સનાતન ધર્મ છે સત્યમ સત્યમેવ જયતે છેવટે સત્યનો વિજય થાય છે ના નૃતમ જૂઠાણાનો વિજય થતો નથી એ ઉપનિષદ કહે છે કયા પ્રકારનો વિજય આંતરિક વિજય કયા પ્રકારનું યુદ્ધ આપણે લડવાનું છે આંતરિક યુદ્ધ આગળ કહેવામાં આવે છે આ દૈવી અને આસુરી સંપત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે એ યુદ્ધ પણ આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે ભગવદ્ગીતામાં ભગવાન કૃષ્ણ જે ઉપદેશ કરે છે એ આ પ્રકારના યુદ્ધને જીતવા માટે આંતરિક યુદ્ધ જીતવા માટે એટલે કે આંતરિક યુદ્ધ જીતશો તો બહારનું યુદ્ધ પણ જીતી શકશો એટલે ભગવાન અર્જુન બહારનું યુદ્ધ કરે પહેલા કેવી રીતે આંતરિક જીત પ્રાપ્ત કરવી એ આખી ભગવદ્ગીતામાં એ શીખવ્યું આમ સત્યમેવ જયતે જીવનમાં આપણો વિજય થાય એટલે કે આપણે સફળતા પ્રાપ્ત થાય સાચા અર્થમાં સફળતા પ્રાપ્ત થાય કદાચ દુનિયા અર્થમાં સફળતા પ્રાપ્ત ન પણ થાય પરંતુ આંતરિક અર્થ જોવા જઈએ તો આપણે સફળતા પ્રાપ્ત કરીએ સુખ પ્રાપ્ત કરીએ સત્યેન વિતતાઃ પંથ દેવયાન સત્યેન પંથઃ વિતતો દેવયાન સત્યથી દેવતાનો માર્ગ રચાય છે
अहिंसा सत्यम अक्रोध है अक्रोध ले शु मन में क्रोध नो आवेग आवे होय एने खाओ नाम से अक्रोध क्रोध आवे छे खरो परंतु ये क्रोध ने हूँ बाहर वर्तन में प्रकट थवा देतो नथी। पांचमा अध्याय भगवान ने कहू शक्नोति एव यस्सोढुं प्राक् शरीर विमोक्षणात् काम क्रोधोद्भवं वेगम संयुक्त स सुखी नरः है। कि जीवन भर भगवान कैसे के आ वस्तु सावधानी थी करवी काम अने क्रोध एक वेग लावता होय छे आपणा एक काम नो वेग छे क्रोध नो वेग छे एनी चर्चा आपणे करशुं पछी आवशे पाछळ। અને એ પેલા પૂરની જેમ આપણા હૃદયની આવતો હોય છે અને પેલા નદીમાં જેમ પૂર આવે અને પેલા બધા ઝાડ પા બધા વૃક્ષોને ઘસરીને લઈ જાય તેવી રીતે હૃદયની અંદર એક પૂર આવતો હોય છે જે મને ઘસરીને લઈ જતો હોય છે એને વશ થઈ જતો હોય છે મારી પાસે બળજબરી વર્તન કરાવતું હોય છે તો ક્રોધના આવેગને વશ ના થવું એનું નામ છે અક્રોધ। એનું પણ મૂલ્ય ક્રોધની ચર્ચા આપણે પછી પાછા કરશું આજ અધ્યાયની અંદર એની ચર્ચા આવશે। અહિંસા સત્યમ અક્રોધ ત્યાગ ભગવાન ત્યાગને મૂલ્ય કહે જેમાં એક ત્યાગની ભાવના હોવી જોઈએ જતું કરવાની ભાવના હોવી જોઈએ શેનો ત્યાગ કરવાનો છે ઘરનો ત્યાગ કરો એવી ત્યાગ એટલે ખરેખર એક ત્યાગની ભાવના શેનો ત્યાગ કરવાનો જે વસ્તુ આપણે પકડી રાખીએ છીએ એનો ત્યાગ કરવાનો શું પકડી રાખીએ આગ્રહને પકડી રાખીએ છીએ આ સમંતા ગ્રહ બરોબર પકડી રાખીએ છીએ આપણે શું છે આગ્રહ આપણી આસક્તિઓ આપણી અપેક્ષાઓ આપણા રાગ દ્વેષ પકડી રાખીએ છીએ એ જ ત્યાગ ખરો ત્યાગ છે બહારનો ત્યાગ પણ સારો છે પણ એ ખરો ત્યાગ છે આગ્રહનો ત્યાગ છોડવું પેલા મહાત્મા સમજાવે અખંડાનંદજી મહારાજ કે દેખો ભાઈ કોઈ ચીજ આપ પકડ કે રખતે હૈ ને તો કબ તક પકડ કે રખોગે એક સમય આયેગા જબ આપ થક જાઓગે આટલી ખાલી નેપકિન જ છે એમાં કઈ જોર ના પડે આપણને પણ પકડી રાખવું આમ તો ક્યાં સુધી 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 1/2 કલાક પકડી રાખવામાં જોર કરવું પડે છેવટે છૂટી જાય તો પકડવામાં જોર છે છોડવામાં શું છે મુક્તિ છે પકડવામાં બંધન છે છોડવામાં મુક્તિ છે। વસ્તુ એવું છે ને કે કઈ વસ્તુ આપણે બાંધે છે દુનિયાએ તો કે દોરડાથી આપણે બાંધ્યા નથી આપણે કઈ વસ્તુ બાંધે છે આપણા પોતાના આગ્રહો જ આપણને બાંધે છે અને તેથી આગ્રહ છોડવાથી આપણે કોઈના પર ઉપકાર કરતા નથી આપણી જાત પર જ ઉપકાર કરીએ છીએ। આગ્રહો કહો અપેક્ષાઓ કહો દરેક સંબંધમાં અપેક્ષા હોય બીજાએ શું કરવું આપણો મોટો મુખ્ય આગ્રહ શું હોય છે બીજાએ મને અનુકૂળ બનવું જોઈએ બસ હું શું ઈચ્છું છું બધાએ આસપાસના બધાએ દુનિયાએ મને અનુકૂળ બનવું જોઈએ એટલે આગ્રહ રાખું કે આમ બોલ આમ ના બોલીશ આમ કર આમ ના કરીશ મારું એ પ્રકારે મારી ઈચ્છા પ્રમાણે થાય તો મને અનુકૂળ રહે આ પ્રકારના આગ્રહ ત્યાગ હૈ આગ્રહ નો ત્યાગ અપેક્ષાઓનો ત્યાગ સંબંધ બહુ સુંદર બનશે આપણા આપણા સંબંધને બગાડવાની જો કોઈ વસ્તુ હોય એમાં કડવાશ ઉત્પન્ન કરવાની કોઈ વસ્તુ હોય તો આગ્રહો છે અપેક્ષાઓ છે એનો જેટલો ત્યાગ થાય એટલું સારું એની પણ આપણે વાત કરશું ત્યાગ અહીં તો શંકરાચાર્ય મારે ત્યાગ એટલે સંન્યાસ હોય એવું કહી દીધું બધા માટે કેવું શું સંન્યાસ શક્ય છે શેનો સંન્યાસ આગ્રહોનો સંન્યાસ અહિંસા સત્યમ અક્રોધ ત્યાગ શાંતિ
शांति वेदांत ने क्षमा कहते, क्षमा दमा शांति एटले मननी शांति। ये तो बधाई ने गमे ने प्रशांत हो मन केम अशांत हो राग द्वेष ने कारण वस्तु कई वस्तु मन में अशांति जन्मा सामने राग द्वेष मन में अशांति जन्मा हो द्वेष हो ईर्ष्या हो आ बधु अशांति जन्मा मारे अभी कोई वृत्ति मन में जन्मे एले मन अशांत बनी जाए। शांति एटले अशांति ने दूर करवी कई रीते प्रतिपक्ष भावना थी। जीवित आपड़ा वस्त्र पर एक डाघो पड़े हो तो केव डिटर्जेंट थी तेरा साफ करी नाखी तेवी रीते आपड़ा मनना पोत पर डाघो पड़ी जाए, द्वेष नो डाघो पड़ी जाए, राग नो डाघो पड़ी जाए, ईर्ष्या नो डाघो पड़ी जाए। व्यवहार कही ना अपने लोग अपना बटन दबावे अपना घना बड़ा बटन रहेला है। एक बटन दबावे ईर्ष्या जन्मे, बीजू बटन दबावे द्वेष जन्मे, तीजू बटन दबावे बीजू कई जन्मे आवे कोई जन्मे। आ बधी नकारात्मक वृत्तिओ है अपना मन ने अशांत बनावनारी है। शांति ही तो अभिवृत्तिओ अशांत बनावने वृत्तिओ जेम जन्मे तेम तरत ज प्रतिपक्ष भावना थी एने निवृत्त करा करवी। शांति अपैशुनम, पैशुनम लखवा छे कुथली करवी, चाडी करवी, कोई त्रीजा समक्ष बीजाना दोष ने प्रकट करवो, परस्मै परोक्षे परदोष प्रकाशनम पैशुनम। कोई नी गैर हाजरी में एक ना मोए जे व्यक्ति गैर हाजर छे एना दोष नु प्रकट करू, एना दोष बहार लाववा एनु नाम छे पैशुनम। आवुं तो आपणे बधा काय काय निंदा नो एक रस होय छे, एक आनंद आवतो हो बीजा की निंदा करवा, बीजा दोष है प्रकट करवा एक आनंद हो केम छे पण आपणे छे तो खरो। आ बीजा दोष जोईने आपणे केम संतोष थतो हशे खबर नहीं, कई रीते मने आश्वासन मळतो के एना करता हूँ सारो छू गमे ते कारण हो, पण बीजा ने आपणे दोष जोवामां बहु ज आपणे निष्णात छीए। दोष जुए तो भले जुओ पर जो प्रकट करिए पासे एनी गैरहाजरी में एने एक आनंद छे। पैशुनम कुथली करवी तो के नहीं आनाथी मुक्त रहेवू जोईए। के मानस कुथली करतु हशे अंदरनो पेलो असंतोष छे ने ए आ बधामां बहार आवतो हो। तुलसीदास महाराज के साधुओ कपास जेवा होय, कपास जेवा, कपास केवो होय एकदम शुद्ध होय स्वच्छ होय अने कोई रेसा वगरनु होय गुण वगरनु होय स्वच्छ होय शुद्ध होय एटले केवुं छे ए एकदम सूकू होय एटले रस वगरनु होय। ते महात्माओ पण रस वगरना होय, आसक्ति वगरना, राग द्वेष वगरना होय, એમનો અંતકાશ એવી રીતે ઉજ્જવલ હોય, તેજસ્વી હોય, શુદ્ધ હોય। તો સેમાં કે કપાસ કેવું છે બીજા મને કેટ કેટલું દુઃખ વેઠે છે। ખેતરમાં કપાસ હોય એને પહેલા તો વીણવામાં આવે, પછી એને શું બધું જાત જાતનું કરે ને, એનો એને ખોલવામાં આવે, એનો બી કાઢવામાં આવે, પછી પીંજવામાં આવે, વણવામાં આવે, કાંતવામાં આવે, પછી પાછું એનું વણે કપડું વણવાનું આવે, વળી પાછું એને બિચારાને સમય પસાર થવું પડે, કેટ કેટ એના પર હાર કરવામાં આવે, રંગ કરવામાં આવે, શું શું કરવામાં આવે, કાપવામાં આવે, પછી વસ્ત્ર બનાવવામાં આવે, કેટ કેટલા બધા દુઃખમાંથી આ કપાસ પસાર થતું હોય।
करे शिवड़े एनु काम शु बीजा ने दोष ढांकवा आ वस्त्र शु करे छे आच्छादित करे अपनी ऐब ने ढांके अपना दोष ने ढांके आम महापुरुषों ने बात करी कि स्वयं अनेक प्रकार ना कष्ट बैठे परंतु बीजा ना दोष ने ढांके એટલે બીજાના દોષ બહાર પાડવા એ સત્પુરુષનું લક્ષણ નથી. સત્પુરુષ બનવું હોય તો અગત્યની વસ્તુ છે કે બીજાના દોષ નહીં, જો બહાર પાડો બીજાના ગુણને બહાર પાડો. વાતો કરવી હોય તો બીજાના ગુણને બહાર પાડો, બીજાના ગુણનું કીર્તન કરો, કરવું જ હોય તો. એમ કરવાથી બીજાના ગુણમાંથી આપણે પ્રેરણા પ્રાપ્ત થશે. અપૈશ્વરમ કુથલીનો અભાવ, ચાળીનો અભાવ, બીજાની વસ્તુ બીજાને કહી દેવી, આ બધું પૈશ્વરમમાં આવે. અપૈશ્વરમ આપણે એક મૂલ્ય ભગવાન આવું કેમ સૂજ્યું ખબર ના આવે. મૂલ્યો એક પછી કયા જાય છે જોતા હશે. કુથલી ત્યાગ શાંતિ અપૈશ્વરમ દયા ભૂતેશુ ભૂતેશુ દયા અનુકંપા, બીજા પ્રાણીઓ પ્રત્યે દયા કે અનુકંપા. તુલસીદાસ મહારાજ કે આ મહાપુરુષ કેવા હોય છે, સાધુઓ તો બીજાને દુઃખે દુઃખી થનારા હોય છે, એમનું હૃદય તો માખણ કરતા કોમળ હોય. એ તો સાધુની એવા મહાપુરુષની વાત કરે છે. માખણ તો એને ગરમ કરવા ત્યારે પીગળે, આ તો બીજાના દુઃખથી પીગળે છે. દયા ભૂતેશુ, શું દયા ન હોય તો કરવું શું, પણ દયા નથી શું તો કે દયા હોય એ તો અમારા સ્વામીજી કહે કે જો આપણામાં ધારો કે દયા કરુણા નથી તો કઈ વાંધો નહીં, જાણે કે કરુણા હોય તો કેવું વર્તન કરે એવું વર્તન કરવું. ફેક ઇટ ટિલ યુ મેક ઇટ, શરૂઆતમાં આપણે દોડ કરીએ, ધીમે ધીમે એ વસ્તુ સ્વભાવમાં આવતી જાય. ભૂતેશુ દયા, પીડિતેશુ દયા, જે પીડિત છે એમના પ્રત્યે દયા, અનુકંપા. મહાત્માઓ કે જો ઈશ્વર પણ દયા કરનારો છે, અનુકંપા કરનારો છે, કૃપા કરનારો છે. ભગવાન શું કરે દયા કેવી રીતે કરે ખબર છે, આપણને દુનિયા બધી છોડાવીને દુઃખ આપીને દયા કરે. ભગવાન કહે કે જ્યારે જ્યારે મારા ભક્તને આસક્તિમાંથી મુક્ત કરવા માંગુ છું ત્યારે એની બધી સંપત્તિ હરી લઉં છું. આમ જીવન ઈશ્વર જીવન દુઃખ આપતો હોય છે એ પણ એક અનુકંપા છે સર, આપણને ઘડવા માટે, આપણને આપણું અંતઃકરણ શુદ્ધ કરવા માટે. કૃપા પણ કરે એ આપણે અનુકૂળ જયારે વર્તન કરે ઈશ્વરની કૃપા છે, પ્રતિકૂળ વર્તન કરે ઈશ્વરની દયા છે. દયા ભૂતેશુ, પ્રાણીઓ પ્રત્યે દયા, અનુકંપા. અને આમ જોવા જોઈએ બધા માટે દયા છે વડ આપણે, કારણ કે આખી દુનિયા માણસ જાત તો બહુ દુઃખી છે. બિચારી દુનિયામાં માણસ જેવું દુઃખી કોઈ નથી, બીજા પ્રાણી દુઃખી, માણસ જેટલું દુઃખી કોઈ નથી. શરીરનું દુઃખ તો હશે પણ મુખ્ય કયું દુઃખ છે, આ બિચારનું માનસિક રીતે બહુ પીડાય છે. કેટલો ભય, કેટલી ચિંતાઓ, કેટલા રાગ દ્વેષ. એટલે ખરેખર તો જોવા જઈએ તો દરેક મનુષ્ય બહાર કહેવાય અંદર દયાને જ પાત્ર છે, સહાનુભૂતિને પાત્ર છે. ભલે બહારથી ગમે તેટલું બધું આક્રમક વર્તો પણ અંદરથી તો બધા બહારથી આવું ભલે, અંદરથી તો બધા લોકો બિચારા દુઃખી જ હોય છે. બહાર આક્રમક વર્તો. એક જણને કોઈ પૂછ્યું કે બહાર તો આટલી બધી બધી બહાર તો તું એનું નામ પાછું પેલું સિંહ અને એવા હોય ને બધા લોકોનું નામ, બહાર તો સિંહ જેવું વર્તન કરે. ઘરમાં થાય શું થાય કે ઘરે જ એટલે એક દુર્ગા સવાર થઈ જાય છે. બહારથી ગમે તો હોય અંદરથી તો બધા લોકોને તકલીફ હોય જ છે. આમ જોવા જઈએ તો
खरेखर बीजा मनुष्य विचार कर जणाय के दरेक दरेक बीजानो पीड़ित छे। मारे दरेक दरेक भारतीय भारतीय देखाण जरूर नहीं, अंदर से ये समझवानी जरूर छे। दरेक आपणी सहानुभूति ने प्राप्त छे, अनुकंपा ने प्राप्त छे। वशे तो मणस पछी केवी रीते मददरूप थो तो वर्तन करशे। कोई पीड़ित हो सहायभूत थी सके ए प्रकार वर्तन कर दया भूतेषु अलोलुप्तम माधवम ह्री अचापलम। चलो आप काले चालू रखू चर्चा पीछे धीमे पूरी करशु। अगत्य ना भाग तो आज है जो कि सोलमा अध्याय अंदर बीजे बदा श्लोकों चर्चा करशु। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। विद्यादायक बुद्धि प्रदायक
अपार महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा अणोरणीयान गुरु महिमा अणोरणीयान गुरु महिमा महतो महिमा गुरु महिमा महतो महियान गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा सच्चिदानंद गुरु महिमा सच्चिदानंद गुरु महिमा भावय हे मन गुरु महिमा भावय हे मन गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार 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 महिमा अपार महिमा।